આજના સીવણ ક્લાસમાં ફ્રેન્ડ્સ આપણે થેલી કઈ રીતે બને છે તે જોવાના છે થેલી બનાવતા મોસ્ટ બધાને આવડતું હશે પરંતુ ફ્રેન્ડ્સ હું આ વિડીયો એ લોકો માટે બનાવું છું જે લોકોને કંઈ પણ આવડતું નથી જે લોકો કથી શરૂઆત કરે છે તો એ લોકો માટેનો વિડીયો છે તો થેલી સામાન્ય કઈ રીતે બને છે એ જોવાનું છે તમે જોયું કે આ એક નાની એવી ચોપડી છે આપણી પાસબુક આવે છે આપણે તમે જોશો કે પોસ્ટમાં જે આપણે બુક આવે છે પાસબુક એ પ્રકારની આ છે તો તેને સાચવવા માટેની આ એક ઠેલી સામાન્ય બનાવું છું અને આ જોઈએ અને તમે ફ્રેન્ડ્સ મોટી ઠેલી પણ બનાવી શકો છો તો આ રીતે તમારે કટિંગ કરી નાખવાનું છે મોસ્ટ ઓફ તમે જોશો તો મેં દોઢ ઇંચ જેટલો વધારો લીધો છે દરેક જગ્યાએથી અને લંબાઈને પહોળાઈ પહોળાએ તમારે અકોડિંગ રાખવાની છે હવે આ થેલીના જે નાકા હોય છે તે બનાવવાનું માટેની પટ્ટી છે તો મેં લગભગ લંબાઈ ચોવીસ રાખી છે અને પહોળાઈ અઢી રાખી છે તમારે અકોર્ડિંગ કરવાનું છે અને ફ્રેન્ડ્સ ઝાલર છે તો ઝાલર પણ તમારે અકોર્ડિંગ કરવાનું છે કારણ કે આ થેલી છે એ સામાન્ય તમે તમારી થેલી કઈ રીતે બનાવો છો એ જોવાનું છે તો હવે આપણે જે થેલીના જે નાકા બનાવો છે એને આ રીતે બંને સાઈડની કિનારીઓ વાળી લઈશું બંને સાઈડની કિનારીએ વાળી અને પછી આ રીતે ફોલ્ડિંગ કરી નાખશું અને ધારે આ રીતે સિલાઈ મારી દઈશું હવે ફ્રેન્ડ્સ તમારે ધારી સિલાઈ મારતા ખાસ શીખવાનું છે ધારી સિલાઈ મારતા જો ન શીખ્યું હોય તો મારો એ પણ મેં વિડીયો બતાવ્યો છે કઈ રીતે ધારી સિલાઈ મારવી આ રીતે કિનારી આપણે ધારી સિલાઈ મારવાની છે તમારી પ્રેક્ટિસ ખૂબ જ કરવાની છે તમે જો પહેલેથીને જ શીખી રહ્યા છો તો પ્રેક્ટિસની તમારે જરૂર છે હવે આપણે થેલીના નાકાની એ નાકાની જે જરૂર હતી એ નાકા કમ્પ્લીટ થઈ ગયા છે જો આ રીતે વચ્ચે કટક કરીને નાખશું હવે ફ્રેન્ડ્સ શું કરશું કે જે આપણે ઝાલર કરવાની છે તો એને આ જે ઝાલરની પટ્ટી છે તો એને આ રીતે આપણે વાળી દઈશું અને કિનારી આપણે સિલાઈ મારી દઈશું હવે ફ્રેન્ડ્સ આ વસ્તુ હું તમને જે શીખવાડી રહી છું એ જે સાવ આવડતું જ નથી એ લોકો માટે છે ફ્રેન્ડ્સ પછી તમે તમારા ક્રિએટિટીને વાપરી શકો છો યાને કે તમને તમારા મગજ દોડાવી અને તમે તમારી રીતે કોઈ પણ વસ્તુ બનાવી શકો છો સહેલાઈથી અને અઘરું પણ એ રીતે તો આ રીતે જે લોકો શીખી રહ્યા છે પ્રથમ તે તો એ કે એ લોકોએ શું કરવાનું છે કે આ લો આને છે ને તમારે પટ્ટી વાળી દેવાની છે આ રીતે પટ્ટી વાળી જાય જો આ રીતે સરસ પટ્ટી વાળી જાય તો શું થાય છે કે જે આપણે ઝાલર કરીએ છીએ એ સહેલીથી સહેલાઈથી બની શકે છે થોડુંક બોલવામાં તકલીફ પડે છે કારણ કે ઝડપથી બોલું છું એટલે અમુક શબ્દો પકડાતા નથી પકડાતા મીન્સ કે થોડુંક અચકાય છે તો એના બદલ સોરી હવે શું કરવાનું છે કે જે થેલીની આપણે કાપડ છે એને આ રીતે લેવાનું છે સવડું રાખવાનું છે અને આ રીતે તમારે ચપટા લેવાના છે મેં કહું કઈ રીતે ચપટા લઉં છું એ જુઓ આ રીતે તમારે ચપટા લેવાના છે નાના મોટા ન આવે દરેક ચપટા એક સરખા આવે એ ધ્યાન રાખવાનું છે અને અડધો ઇંચની જગ્યા રાખવાની છે જ્યારે આપણે સિલાઈ મારીએ એ રીતની અડધો ઇંચની સિલાઈમાં રાખવાની છે જેને તો શું થાય છે કે કદાચ આગે પાસે સિલાઈ થઈ હોય તો આપણે સરખી કરીએ હવે જે ખૂણો આવે ત્યાં તમારે ખૂણો બેસાડવાનો છે જો આ રીતે ખૂણો બેસાડવાનો છે તમને હજી આમાં પણ ન ખબર પડે તો શું કરવાનું ફ્રેન્ડ્સ હજી મેં એક ભાગમાં મેં બતાવ્યું હતું કહો કે સોયનો ખૂણો કઈ રીતે બેસાડવો એ ભાગ તમે જોઈ જોઈ લેજો લગભગ ત્રીજો કે ચોથો ભાગ છે તો ખાસ જોઈ લેજો અને પછી આ રીતે તમારે ચપટા લેતું જવાનું છે હવે આમાં પણ તમારે ઝીણા ઝીણા ચપટા લેવા હોય તો ઝીણા ઝીણા ચપટા લઈ શકો છો મોટા મોટા ચપટા લેવા હોય તો મોટા મોટા ચપટા લઈ શકો છો અને આ જે ઝાલર શીખવાડી છે એ સાવ સામાન્ય અને સિમ્પલ ઝાલર છે ઘણી પ્રકારની ઝાલર આવે છે જેમ આપણે આગળ વધતા જઈશું એમ બધી પ્રકારની ઝાલર શીખતા જઈશું તો આપણે સામાન્ય તમને મેં ઝાલર શીખવાડી છે અને આ જે આપણે થેલી બતાવું છું કે બનાવીને બતાવું છું એ પણ સામાન્ય છે એટલે આ વસ્તુ સામાન્ય છે અને આ પરથી તમે ફ્રેન્ડ્સ બીજી વસ્તુ અઘરી જે છે તે શીખી શકો છો તો ફ્રેન્ડ્સ એકદમ સરળ રીતે આપણે બધી સાઈડથી આ રીતે ઝાલર બનાવી નાખવાની છે જો આ રીતે ઝાલર બનાવી અને અહીંથી તમે કિનારી વાળી પણ શકો છો અને તમારે કિનારી એવી રીતે રાખવી હોય તો રાખી પણ શકો છો આ રીતે કિનારી વાળી પણ શકો છો જો હું જે રીતે વાળું છું એ રીતે નહીં તો શું કરું કે સ્ટાર્ટમાંથી તમારે એ જગ્યાએ સિલાઈ મારી દેવાની જેથી તમારે જ્યારે તમે આ સિલાઈ મારો છો એને કે તમે જ્યારે આ સિલાઈ કરો છો તો તમે સરળતાથી કરી શકો છો તો આ રીતે તમારે કરી નાખવાની હવે આ રીતે હું એક ચપટો લઈ લઉં છું અને અહીંયા સિલાઈ મારી દેવું છું હવે શું કરવાનું ફ્રેન્ડ્સ કે જે આપણું આની ઉપરનું કાપડ છે તેને આની ઉપર મૂકી દેવાનું છે જો કઈ રીતે તો આ રીતે આ જ રીતે રાખવાનું છે એટલે તમારે ભૂલ ન થાય અને ઊંધો કરવાનું છે જો આ રીતે આ ઊંધો ભાગ છે હવળો ભાગ અંદર આવેલો છે અને પછી શું કરવાનું કે તમારે સિલાઈ મારી દેવાની છે ફર્સ્ટ ભાગમાં આગળ પાછળ સિલાઈ મારવાની અને જ્યાં જ્યાં ખૂણો પડે છે ત્યાં તમારે ફરજિયાત ખૂણો પાડવાનો છે ખૂણો નહીં પાડો તો એ જગ્યાએ રહીને આમ એકદમ બેવડી વળી જશે એને કે અહીંયા આંટી આવશે એટલે આંટી ન આવે એટલા માટે તમારે અહીંયા ખોળો બેસાડવો પડે છે હવે આ રીતે ખોણો બેસાડી પછી આપણે સિલાઈ મારી દઈશું એકદમ સહેલું અને સિમ્પલ અને સરળ છે હવે જ્યાં જ્યાં ખૂણા પડે છે ત્યાં છે જ આપણે કટ કરી નાખશું અને એક્સ્ટ્રા કાપડ કટ કરી નાખશું પછી ફ્રેન્ડ્સ શું કરવાનું છે કે આને આપણે ચિત્તો કરી નાખશું જો ચિત્તું કરશું તો આપણી થેલી એકદમ રેડી દેખાશે હવે શું કરવાનું ફ્રેન્ડ્સ કે જે આપણે નાકા હતા તેને આપણે જોઈન કરી નાખશું તો બંને સાઈડ આપણે રહીને પહેલાં નિશાન કરી નાખશું જેનાથી ભૂલ ન થાય કે આપણે નાકા ક્યાં ફિટ કરવા જોઈએ તો આ રીતે નાકા તમારે અંદરની સાઈડ સિલાઈ કરવાની છે સિલાઈ પણ આગળ પાછળ કરવાની છે જેનાથી સિલાઈ નીકળી ન જાય એટલા માટે તો આ રીતની મારી આ જે સામાન્ય થેલી છે તે બની ગઈ છે ફ્રેન્ડ્સ અને આ રીતે તમે પણ આ રીતે થેલી બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ આ વિડીયો તો તમને સારો જ લાગ્યો હશે સિમ્પલ ને સરળ છે જે લોકો શીખે છે એ લોકો માટે તો રૂપ ગણાય બાકી જે લોકોને આવડે છે તે લોકોને તો ખૂબ જ નવાઈ લાગતી કે આમાં શું પરંતુ ફ્રેન્ડ્સ જે લોકો નથી આવડતું એ લોકોનું વિચારવાનું છે આપણેને આવડે છે એ વિચારવાનું નથી તો જો ફ્રેન્ડ્સ સમ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે તેની અંદર આપણે જે આપણા કોઈ પણ કાગળિયા છે કે બુક છે નાની એવી તે આની અંદર સ્ટોર કરી શકીએ છીએ અને લાંબો સમય રહે છે આપણે ગમે ત્યાં જવું હોય તો તરત આ આ મળી જાય છે તો વિડીયો સારો લાગે લાઇક શેર અને ચેનલ બનાવવા તો સબસ્ક્રાઈબ